બધાને મારા નમસ્કાર હું હિના દળવી ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી સાથે કામ કરું છું જેને એફીએસ તરીકે પણ ઓળખવામાં આવે છે એફઈએસ સમગ્ર ભારતમાં ગ્રામીણ સમુદાયો સાથે ચરાઈની જમીનો જંગલો અને જળાશયોમાં ફેલાયેલા ગ્રામીણ ભૂમિને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરે છે જેને કોમન્સ અથવા સાજા સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંસાધનો ગ્રામીણ અર્થતંત્રોનું મુખ્ય ભાગ છે અને સમગ્ર ભારતમાં ત્રણસો પચાસ મિલિયનથી વધુ ગ્રામીણ ગરીબોને ભરણ પોષણ પૂરું પાડે છે અમારા કાર્યમાં સમુદાયને પોતાની જાતને વ્યવસ્થિત કરવામાં કાયદાકીય અધિકારોને મેળવવામાં અને એમજિનરીગ જેવા જાહેર રોકાણો દ્વારા આ સંસાધનને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે એફીએસ ખાતે અમે એવા ભાવિ માટે પ્રયત્નશીલ છીએ જ્યાં ગ્રામીણ સમુદાયો જમીન ઉપયોગની પ્રથાઓ તરફ આગળ વધે જે માત્ર કુદરતી સંસાધનના સંરક્ષણમાં જ નહીં પરંતુ ગ્રામીણ આજીવિકાને પણ ટકાવી રાખવામાં મદદ કરે અમારા કાર્યમાં મુખ્ય સ્તરે જળ સંસાધનોને સુધારવા અને પુનર્જીવિત કરવા સમુદાયની માલિકી દ્વારા આ સંસાધનને સરસ રીતે ઉપયોગમાં લાવવા અને સામુદાયિક રીતે સંચાલન કરવાનો સમાવેશ થાય છે નાપોજ બચાવ કલ અભિયાન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે વર્ષ બે હજાર વીસમાં દેશભરમાં એનજીઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું હવે હું તમને કઉ છું કે આ અભિયાન ચલાવવાની જરૂર કેમ પડી ભારત વૈશ્વિક સ્તરે કાઢવામાં આવેલા તમામ ભૂગર્ભ જળમાંથી પચીસ ટકાનો ઉપયોગ કરે છે એ સાથે સિત્તેર ટકા ખેતી અને પંચ્યાસી ટકા પીવાના પાણીનો પુરવઠો ભૂગર્ભ જળ પર આધારિત છે તેની અદ્રશ્ય પ્રકૃતિ જમીનના નીચે હોવાને કારણે ભૂગર્ભ જળના રિચાર્જ અને વ્યવસ્થાપનની ખૂબ જ ઉપેક્ષા કરવામાં આવે છે રોકડિયા પાકોની વધેલી ખેતીએ ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે કારણ કે ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણીની જરૂર પડે છે અને સપાટી પરના પાણીની ગેરહાજરીમાં ભૂગર્ભ જળ કાઢવાનો એકમાત્ર વિકલ્પ બાકી છે એક મોટો પડકાર એ છે કે વર્ષોથી ભૂગર્ભ જળ એક સામાન્ય વહેશ સંસાધન છે તેવી સામૂહિક સમજણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે લોકો આ સંસાધનને ઝડપથી બહાર કાઢે છે હવે આપણે ભૂગર્ભ જળનો વધુ પડતા ઉપયોગ અને દૂષિતતાના ભયંકર સંકટની વચ્ચે છીએ આ રીતે ભૂગર્ભ જળને ઓળખવા અને નકશા બનાવવાની ઉપલબ્ધ સંભવિતતાનું પ્રમાણ નક્કી કરવાની અને આ સંસાધનોના રિચાર્જ અને ટકાઉ ઉપયોગ માટેની યોજનાઓ વિકસાવવાની તાત્કાલિક જરૂરિયાત છે નાપોજલ બચાવો કલ અભિયાન એ આ દિશામાં એક પગલું છે જેનો ઉદ્દેશ્ય ભારતભરમાં છ લાખ ગામડાઓમાં વર્ષ દર વર્ષ ચોમાસા પહેલાં અને પછીના દરેક ગામોમાં ઓછામાં ઓછો એક આપવાનો છે જો આપણે આ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરીએ તો તે ઠોસ માહિતી ડેટાબેઝ બનવામાં મદદ કરશે જે ભૂગર્ભ જળની સ્થિતિ વિશેની સમજને સુધારવામાં ઘણો મદદરૂપ થશે અને વિવિધ સ્તરો પરના ભાગીદારોને માહિતગાર નિર્ણયો લેવામાં પણ મદદ કરશે અને ભૂગર્ભ જળ શાસનના સંબંધિત પગલાંની પણ જાણ કરશે તો ચાલો હવે હું તમને આ અભિયાન વિશેનો શ્રેષ્ઠ ભાગ કહું હાજી ચોક્કસ કોઈ પણ અને દરેક વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે એના માટે મોબાઈલ અથવા ટેબ્લેટની જરૂર છે જેમાં ડાઉનલોડ થયેલ ગ્રાઉન્ડ વોટર મોનિટરિંગના ટૂલ જે ઓપન સોર્સ અને ફ્રી એન્ડ્રોઈડ ટૂલ છે અને માપન ટેપની જરૂર છે આ ટૂલ ઓફલાઇન કે ઇન્ટરનેટ ના હોય તો પણ કામ કરે છે જ્યારે તમારું ડિવાઇસ ઇન્ટરનેટ વિસ્તારમાં આવશે ત્યારે ગ્રાઉન્ડ વોટર મોનિટરિંગ વેબસાઇટ સાથે માહિતી સિન્ક્રોનાઇઝ થઈને વેબસાઇટમાં દેખાશે આ માહિતી બધા માટે વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે જે ગામ બ્લોક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર માટે એક્સેલ સીટના રૂપે ડાઉનલોડ કરી શકાય છે સરળ સમજૂતી માટે વપરાશકર્તાઓ નકશાના રૂપે પણ માહિતી મેળવી અને ડાઉનલોડ કરી શકે છે સમયાંતરે ચોમાસા પહેલાના અને ચોમાસા પછીના નકશાઓની સરખામણી કરવાથી સમુદાયને તેમના જળ સંસાધનોમાં ફેરફાર જોવામાં મદદ મળી છે જો ત્યાં વધારે પાણી હોય અથવા જો સારા વરસાદ છતાં પાણીનું સ્તર નીચે જઈ રહ્યું હોય એવા ફેરફારો વિશે ચર્ચા કરવામાં તથા તેનું નિરાકરણ કરવામાં મદદ કરે છે દાખલા તરીકે રાજસ્થાનના કોટરી બ્લોકમાં માપવામાં આવેલા ચારસો ત્રીસ કુવાઓએ ભૂગર્ભજળના પ્રવાહોનું સર્વગ્રાહી ચિત્ર પૂરું પાડ્યું હતું એનાથી એવા ગામોને ઓળખવામાં મદદ મળી કે જ્યાં ભૂગર્ભ જળના સ્તરમાં ભારે ઘટાડો થયો હતો આ માહિતીએ પરિસ્થિતિને સુધારવા અને વધુ પાણીના ઉપયોગની પ્રથાઓ તરફ આગળ વધવાના માર્ગો પર સમુદાય વચ્ચે ચર્ચા શરૂ કરવામાં મદદ કરી વધારે જણાવવું કે આ પ્રાથમિક ડેટા બીજી વિવિધ માહિતીઓ સાથે આયોના પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે જેના થકી ભાગીદારો તથા હિતકારકો વિશ્લેષણ કરી સરસ અનુકરણીય દાખલો અને વલણ રજૂ કરી શકે જે ગ્રામ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીના ભાગીદારોને ઉપયોગી બની રહે ચોમાસા પહેલાં પંદર મેથી પંદર જૂન સુધી અને ચોમાસા પછી પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી વર્ષમાં બે વાર કુવાના પાણીને માપવા માટે છેલ્લા બે વર્ષોથી ભારતભરમાં હજારો લોકો માપુજલ બચાવો કલ અભિયાનમાં જોડાયા છે બે હજાર વીસમાં અઢાર હજાર કુવાઓથી જે શરૂ થયું હતું તે હવે વધીને ચાલીસ હજારથી વધારે કુવાઓ થઈ ગયા છે જે બાર રાજ્યોમાં બધા ભાગીદાર સંસ્થાઓની મદદથી માપવામાં આવે છે આપણા જળ સંસાધનોનો ખાસ કરીને ભૂગર્ભ જળના ટકાઉ વ્યવસ્થાપન માટે આપણે દરેકે ભેગા મળીને કામ કરવાની જરૂર છે તો આવા અભિયાનના છઠ્ઠા રાઉન્ડમાં જોડાવો પોટર ચેમ્પિયન બનો અને અમારા પ્રદેશને સમજવા અને સંચાલિત કરવા માટે તમારા વિસ્તારમાં પાણીનું સ્તર માપો છેલ્લે આટલું જ કહીશ કે જેની માપણી થશે એનું જ સંચાલન થશે તો આવો નાપોજલ બચાવો કલ અભિયાનમાં જોડાઈએ વધુ માહિતી માટે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી के डब्ल्यू डॉट एफ ई एस डॉट ओ आर जी डॉट इन अथवा इंडिया ऑब्जर्वेटरी वेबसाइट विजिट करो आभार